विराम बाद सीधो संवाद में आपनुं स्वागत छे। दर्शक मित्रों, गुजरात बोर्ड अने गुजरात सरकारना विविध सरकारी विभागों में लेवाती स्पर्धात्मक परीक्षा में डमी उम्मीदवारों ने बेसाडवामां आवता होवानो गंभीर आक्षेप विद्यार्थी नेता युवराज सिंह द्वारा करवामां आव्यो हतो। अने आ मामले भावनगर पोलीसे 36 लोको सामे गुनो नोंधीने कार्यवाही हाथ धरी हती। આજે વધુ ચારને ઝડપી પડાયા છે અને આ મામલે યુવરાજસિંહ જાડેજા સુધી પણ હવે રેલો પહોંચ્યો છે। યુવરાજસિંહે નામ ના ખોલવાની શરતે 55 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ તેમના પર થયો છે। યુવરાજસિંહના જૂના સાથી બિપિન ત્રિવેદીએ આક્ષેપ કર્યો છે અને વિડીયો વાયરલ થયો છે। જોકે યુવરાજસિંહ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। આજે સીધો સંવાદમાં આ અંગે આપણે ચર્ચા કરીશું। શીર્ષક છે ડમી કાંડથી હલચલ। डमी कांड थी हलचल चर्चा में अपनी साथ जोड़ाई गया है मुकेश भाई पंचाल कांग्रेस नेता, जयवंत भाई पंड्या विश्लेषक, प्रचिताबेन पंड्या शिक्षक विश्लेषक और प्रफुल भाई त्रिवेदी मंतव्य न्यूज ना एसोसिएट एडिटर। तमाम महानुभाव नु स्वागत है। प्रफुल सर, तमने पूछवा मांगीश के भावनगर थी छेल्ला केटलाक समय थी आज डमी कांड है तेना अनेक खुलासा थई रह्या छे, अनेक समाचार सामे आवी रह्या छे अने आजे वधु चार जे आरोपी छे तेमनी धरपकड़ थई छे, साथे ज जे विद्यार्थी नेता छे युवराज सिंह तेनी पर पण अनेक आक्षेपो करवामां आव्या छे, शुं कहेशो? जिंकल गुजरात में भर्तीना पेपरो फूटवा, डमी उम्मीदवारों के विद्यार्थियों परीक्षा में बेसी जाए, डमी पीएसआई कराई अकादमी जेवी संरक्षित जग्यानी अंदर प्रवेश मेलवी ले, आ बधी ज बाबतो छे ने ए शिक्षित संस्कारी समृद्ध शांत અને રોલ મોડલ ગણાતા ગુજરાત માટે આંચકાજનક છે। આપણે પહેલી વાત આટલી કરી લઈએ, પછી આપણે મૂળ વાત ઉપર આવીએ તો ભાવનગરની અંદર આ તો માત્ર ભાવનગરનો જ કિસ્સો છે, બીજા જિલ્લાઓમાં આવું કેટલું હોય છે એ તો આપણને ખબર જ નથી કે 36 એવા લોકો પકડાયા કે જે ડમી ઉમેદવારો તરીકે કોઈએ પરીક્ષા આપેલી છે ને કોઈએ ગોઠવણ કરેલી છે। આવા 36 જણા સામે ફરિયાદ થઈ છે, જેમાંથી 4ની પોલીસે ધરપકડ કરી છે, જેમાંના 3 તળાજાના છે અને 1 છે એ સિહોરનો છે। હવે મૂળ વાત એ હતી કે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અને 4 ઉમેદવારો ડમી તરીકે હતા એવી એમણે જાહેરાત કરી, ત્યારબાદ ત્યાંની પોલીસે ભાવનગરની પોલીસે તપાસ કરી અને એનો વ્યાપ છે એ મોટો નીકળ્યો અને એમાં 36 જણા છે એની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હવે યુવરાજસિંહે આ જે ધડાકો કર્યો એના પૂર્વ સાથી છે એક બિપિન ત્રિવેદી, એમણે એવો આક્ષેપ કર્યો કે જે ડમી ઉમેદવારોની જાહેરાત કરી ત્યારે યુવરાજસિંહ જાણતા હોવા છતાં એ નામો છુપાવ્યા હતા અને એ નામો છુપાવવા પેટે એમણે 55 લાખ રૂપિયા લીધા હતા। જોકે યુવરાજસિંહે આ આક્ષેપો નકારી કાઢ્યા છે, પણ સ્ટિંગ ઓપરેશનની એક ક્લિપ પણ ફરતી થઈ છે, સાચી છે કે ખોટી છે એ અંગે મંતવ્ય ન્યૂઝ કશું કહેવા નથી માગતું, પરંતુ એક સ્ટિંગ ઓપરેશનની એક ક્લિપ પણ ફરતી થઈ છે કે આ જ્યારે ડીલ થઈ પૈસા આપવાની ત્યારે યુવરાજસિંહના બે સાળા પણ હાજર હતા અને આ બિપિન ત્રિવેદીની જે વિડીયો છે એ પણ વાયરલ થઈ છે। એટલે આમાં યુવરાજસિંહ પણ ક્યાંક ને ક્યાંક સંડોવા છે એવું આખું એક ચિત્ર ઊભું થયું છે। હવે જે લોકો ડમી તરીકે નોકરીઓ લીધી એમાંના કેટલાક સેનેટર ઇન્સ્પેક્ટર બની ગયા છે, કેટલાક કોર્ટના ક્લાર્ક બની ગયા છે, કેટલાક પશુ નિરીક્ષક બની ગયા છે, જુદા જુદા ખાતાઓમાં જુદી જુદી જગ્યાઓમાં ગોઠવાઈ ગયા છે અને આ કૌભાંડ છે છેલ્લા 10 વર્ષથી ચાલતું હતું। હવે આમાં બે મુદ્દા મહત્વના છે કે જો યુવરાજસિંહ જેવા લોકોના ધ્યાનમાં આ બાબત આવતી હોય તો પોલીસનું ગુપ્તચર ખાતું કરે છે શું, આ એક પહેલી વાત છે। બીજી વાત એ છે કે ડમી ઉમેદવાર બેસાડવા માટે 8 થી 12 લાખ રૂપિયાનો એક વ્યવહાર થાય છે। હવે આ વ્યવહાર કરીને અને પૈસા ખર્ચીને જે નોકરી મેળવે છે એ નોકરી મેળવનાર ચોક્કસપણે ભ્રષ્ટાચાર કરશે જ, કારણ કે એને પગાર મળવાનો છે, એના ઘર ખર્ચ માટે મળવાનો છે, પરંતુ પેલા 12 લાખ વધારાના ગયા છે કાઢવા ગયાથી, એટલે ભ્રષ્ટાચારનું વિશ્વચક્ર છે ને એના આ મૂળિયા છે કે આવી બાબતોમાં પડેલા છે। હવે ત્રીજી વાત એ છે કે જે ડમી વિદ્યાર્થીના કેલિબરના આધારે એની સ્કિલના આધારે કોઈ નબળો ઉમેદવાર પસંદ થઈ ગયો હોય તો એ સરકારમાં કેવા પ્રકારની સેવા આપશે અને
લોકોના પ્રશ્નો કઈ રીતે હલ કરશે, કારણ કે સરકારી તંત્ર સીધે સીધું લોકો સાથે સંકળાયેલું છે, લોકોના પ્રશ્નો હલ કરવાના છે, લોકોને વહીવટી સેવાઓ આપવાની છે, લોકોને ત્યાં જે કાંઈ વહીવટી તકલીફો પડે એના રસ્તાઓ કાઢવાના છે. હવે જો કોઈ સ્કિલ વગરનો માણસ, કોઈ સ્કિલવાળા માણસને 12 લાખ આપીને ઘૂસી ગયો, આ તો કેટલું ખરાબ કહેવાય આપણા રાજ્ય માટે, એ પણ આપણા માટે એક ચિંતન અને ચિંતાનો વિષય છે. જી મુકેશભાઈ, ભરતીના પેપરો ફૂટી રહ્યા છે, ક્યાંક પરીક્ષામાં આપણે જોઈ રહ્યા છે કે ડમી વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે અને પરીક્ષામાંથી આ પ્રકારે વિદ્યાર્થી પકડાય છે. કોંગ્રેસ ખૂબ જૂની પાર્ટી છે, તમે શું કહેવા માંગશો આ બાબતે? આ કોંગ્રેસ રાજકીય રીતે શું આ બાબત પુનઃ વટાવી નથી શકતી, શું કહેશો? બેન, આ વખતે આ 36 ઉમેદવારની વાત છે, પણ સમયાંતરે જ્યારે જ્યારે ચૂંટણી પહેલા પણ અને ચૂંટણી પછી પણ આ જે પેપરો ફૂટવાની પ્રક્રિયા છે એ ચાલતી જ રહી છે અને સદંતર ચાલે છે. આ તો પેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં હસમુખભાઈ પટેલ જેવા સજ્જન માણસે ભાગ લીધો ને કદાચ એમાં ક્યાંક અટક્યું હોય એવું કહી શકાય, પણ ભરતી પ્રક્રિયાની અંદર પેપર ફૂટવા એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક ઉદ્દેશ થઈ ગયો છે. એમાં કંઈ આમાં આવું થાય જ, તમને જુઓ કે જ્યારે જ્યારે ભરતી પ્રક્રિયાની પરીક્ષાની જાહેરાત કે સમાચાર કે મીડિયામાં જોઈએ ને તો આપણને એવું થાય જ કે બીજા દિવસે એવું આવશે કે પેપર ફૂટ્યું. તમે જુઓ દરેકના મોઢે એવું થઈ ગયું છે કે જેમ નથી કહેતા કે ચૂંટણી આવે ને ચવાણું મળે નાસ્તો મળે, એવી રીતે ભરતી પ્રક્રિયાની પરીક્ષાની શરૂઆત થાય અને પેપર ફૂટે આ નક્કી વાત. હવે અત્યારે આવ્યું છે એવું કે ભાઈ યુવરાજસિંહ પણ સંડોવાયેલા છે અને એના બીજા લોકો પણ સંડોવાયેલા છે. હવે આ લોકો એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના જે ભગિની સંસ્થાઓના વડાઓ છે ને એ ભૂતકાળમાં આવું બોલી ચૂક્યા છે કે આપણી સંસ્થાના જે કાર્યકર્તા હોય, આપણા કાર્યકર્તા હોય, એને પહેલાં નોકરી મળે એ આપણે જોવું જોઈએ, આવું બોલેલા છે. એટલે સીધે સીધી લોકોના મનમાં એક એવી છાપ આવે જ છે કે મારો દીકરો કે દીકરી ગમે તેટલી મહેનત કરીને પરીક્ષા આપે પણ છેલ્લે આ પેપર ફોડી અને પોતાના મળતિયાઓને અંદર ઘૂસાડવાનું કામ આ ગુજરાતની સરકાર કરી રહી છે એ ચોખ્ખું દેખાય છે. એનું કારણ છે આપણા ગૃહમંત્રી, ગાંધીનગરમાં એક આટલું નાનું બાળક ખોવાઈ ગયું, જો પકડાયું હોય ને તો એ બાળક પોલીસ શોધી લાવે અને તરત જ એક પ્રેસ કોન્ફરન્સ કરે કે અમે આ બાળક એની માતાને આપ્યું અને મીડિયાએ બતાવે પણ ખરું. એટલે આમ ગૃહમંત્રીની બધા વાહ વાહ કરે, ક્યાં બાત હે. પણ મને એમ થાય કે આ 36 ડમી ઉમેદવારોએ આ પરીક્ષા આપી તો ગૃહમંત્રી શ્રી ક્યાં છે? એમણે આવું તો જોઈએ ને કે અમારા રાજ્યમાં 36 જણા ડમી ઉમેદવારોએ પરીક્ષા આપી છે, ભવિષ્યમાં 360 આપશે, આવું તો કહેવું જોઈએ ને. કારણ કે તમારા રાજ્યની અંદર જ્યારે કોઈ નાનું સારું કામ પોલીસ જવાન કે પોલીસ કરે ત્યારે તમારે તરત પિક્ચરમાં આવી જવાનું, અને જ્યારે તમારી સરકારની અંદર એવા કામ થઈ રહ્યા છે કે જેની અંદર પ્રફુલભાઈએ ખૂબ સાચી વાત કરી કે જે લોકો ડમી ઉમેદવાર તરીકે 36 જણા બેસી ગયા, આ પહેલા પણ બેસી ગયા હશે, કારણ કે એ લોકોએ એવું કહ્યું કે 11 વર્ષથી ડમી કાંડ ચાલે છે. તો 11 વર્ષમાં કયા કયા વિભાગમાં ક્યાં ક્યાં લોકોએ નોકરી લઈ લીધી હશે અને ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર કર્યા છે, ક્યાં ખોટા કામ કર્યા છે, આ એક આપણા માનસિકતામાં આવે કે હવે કરવું શું. અને ગુજરાતની પ્રજા તો એ જ વિચારે ને કે આ 2022ની ચૂંટણીમાં 156 સીટ આપી, ચલો ભાઈ જનમત ભારતીય જનતા પાર્ટીને આપ્યો, પણ પછી શું, આ જ કરવાનું? તો કદી અત્યારે પણ જે ગુજરાતની જનતા છે ને એ અંદરની માનસિકતા એવી થઈ જાય કે આ ખરેખર આ સરકારને કરવાનું શું છે, ખરેખર આ વહીવટી વિભાગ છે, ભરતી પ્રક્રિયા થઈ એ એક એવા વિભાગોની અંદર જવાના છે કે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ પ્રશ્નો પણ સોલ્વ કરવાના હોય, એમાંનો એક ભાગ એવો પણ હોઈ શકે કે જે હાટકેશ્વરનો બ્રિજ છે કે મોરબીની હોનારત છે, આવા અનેક જે સરકારના ખાતાકીય કામોમાં આ બધી ભરતી પ્રક્રિયામાં માણસો જાય તો મને એવું લાગે છે આવા જ કામો કરશે અને છેલ્લે ભ્રષ્ટાચાર થશે. જી જયવંતભાઈ, સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રકારે ડમી વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યું અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું, આપને શું લાગી રહ્યું છે કે ગુજરાત જેવું જે રોલ મોડેલ ગણાય છે તેવા રાજ્યમાં આ પ્રકારની ઘટના બની કેટલું નુકસાનકારક હોઈ શકે? અત્યંત નુકસાનકારક, કારણ કે જે લોકો, જે યુવાનો રાત દિવસ એક કરીને કોઈક છે પૈસાનો હોય તો કોઈક પાસેથી ઉછીના લઈને અથવા તો કોઈક પોતાની રીતે મહેનત કરીને આટલી તૈયારી કરતા હોય અને પછી બહાર આવે કે પેપર લીક થયું
પછી એને પાછા જવું પડે, જે આપણે છેલ્લે જુનિયર ક્લર્કની પરીક્ષા થઈ રવિવારે, અને પછી જે અંધાધૂંધી સર્જાઈ હતી અને જાહેરાત થઈ ગઈ કે એસટીમાં મફત જવા દેવામાં આવશે, પરંતુ એ પછી એમાં તો સરકારમાં શું હોય કે કાગળિયા કામ જરૂરી હોય છે, એટલે જે લોકોને કાગળ ન મળે ત્યાં સુધી લોકો કંઈ એમાં કંઈ વર્તે નહીં, અને એમાં એની નોકરી જાય એટલે એને એ પ્રમાણે વર્તવું પડતું હોય છે. તો એમાં પણ અંધાધૂંધી થઈ હતી અને એના કારણે આ પ્રકારનું જે થાય તો એ કેટલું ખરાબ, કારણ કે બધા કેટલાય અંતર કિલોમીટર અંતરથી આવતા હોય, તો આ પ્રકારના દ્રશ્યો ન સર્જે. જોકે છેલ્લે હવે જે જુનિયર ક્લર્કની પરીક્ષા થઈ અને એમાં હસમુખભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી અને એકદમ જડબેસલક રીતે આખી વ્યવસ્થા રાખવામાં આવી, એ સારી વાત છે કે ભાઈ ચાલો જાગ્યા નથી સવાર, હવે કોઈ આવું પેપર ન ફૂટે એવી આશા આપણે રાખી શકીએ. પર જે થાય છે એ હવે આમાં ડમી કાંડ, હવે આપણે થોડાક દિવસ પહેલા જ મને લાગે છે આ જ આપણી પેનલ હતી ને આપણે ચર્ચા કરી હતી, આમાં મૂળ પ્રશ્ન છે ને એક એ પણ સરકાર સ્તરે તો વિચારવાનો છે જ કે સરકાર 100% એમાં જવાબદાર છે, પરંતુ બૃહદ અંશે જો વિચારીએ કે ભાઈ માત્ર ગુજરાતમાં પેપર લીક થાય છે, માત્ર આ પ્રકારના કૌભાંડ ગુજરાતમાં થાય છે, રાજસ્થાન છે કે મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશમાં વ્યાપક કૌભાંડ થયેલું, છત્તીસગઢ છે તમે જોઈ લો કે ઝારખંડ જોઈ લો, ઉત્તર પ્રદેશ જોઈ લો, બિહાર જોઈ લો, દરેક જગ્યાએ આ પ્રકારના કૌભાંડ કેમ થાય છે. બીજું કે ઘણીવાર પેપર લીક ક્યાંથી થાય છે, તો એ ઘણીવાર કોલે હમણાં કોઈ પેલું આવ્યું જે આપણે પ્રફુલભાઈ અત્યારે ચર્ચા કરી હતી, એ અભિનેતા હતા અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હતા, એવી જ રીતે ભાવનગર, એ ભાવનગર જ હતું. હા, એટલે પહેલી તો પ્રશ્ન એ થવો જોઈએ કે ભાઈ પ્રિન્સિપાલ હોય તો એને બે આવી રીતે કામ કરવાની છૂટ હોવી જોઈએ કે ન હોવી જોઈએ, એ તો પ્રશ્ન કોઈ વિચાર્યો જ નહીં આપણે, એ કારણ કે આપણે પાસે બીજો પ્રશ્ન એ વખતે હતો. પછી એક ઘટનામાં બાબરાની લો કોલેજના પ્રિન્સિપાલ જવાબદાર હતા, કોઈ પેપર ફૂટી ગયું, જોકે લો કોલેજનું કેવું કે પેપર હતું, પણ આ પ્રકારનું જ્યારે થતું હોય તમે શોર્ટકટ, આપણે મુન્નાભાઈ MBBSમાં જોયું છે કે એ કઈ રીતે મોબાઈલનો ઉપયોગ કરીને આખું ડમી કેન્ડિડેટ અથવા તો કોઈ મોબાઈલના દ્વારા બધા જવાબ આપે ને એવી રીતે કરતા હતા, તો આ પ્રકારનો એક મનોરોગ જે વ્યાપી ગયો છે, અને હું મનોરોગ કહું છું કારણ કે તમારે આજે તમારી લાયકાત ઉપર નથી કરવું, તમે કોઈ બીજાની મદદ લે છો સિસ્ટમમાં છીંડા. હવે આધાર કાર્ડના પણ છીંડા, આપણે ગયા વખતે પણ આ ચર્ચા કરી હતી પ્રફુલભાઈ કે આધાર કાર્ડનું પણ તમે એનું પેલું કરી શકો છો, બાથરૂમમાં જઈ અને બીજા કોઈ તમારો જે ઉભો હોય ડમી એને તમે કરી દો, અને આખું એ રીતે થઈ શકે છે. તો આમાં ક્યાં ક્યાં તમારે છીંડા બૂરવા પડશે, એટલે દરેક શક્યતાનો હવે સરકારે વિચાર કરવો પડશે એવું મને લાગે છે. બીજો એક ભાગ આમ આનો એ ઘટનાનો એ છે કે કમનસીબે જે લોકો આવા કૌભાંડો બહાર પાડતા હોય છે, ક્યારેક ક્યારેક હું એમ નથી કે આ ઘટનામાં આક્ષેપો થયા છે એટલે આપણે એનો વિચાર કરીએ છીએ, કે ક્યારેક ક્યારેક વિસલ બ્લોઅર ઉપર પણ પ્રશ્નો થતા હોય છે, ઘણીવાર એ લોકો પણ આમાં સંડોવાઈ જતા હોય છે, કારણ કે બહુ સરળ રીતે એમને પૈસા કમાવાનું મળી જતું હોય છે. હું એમ નથી કહેતો કે યુવરાજસિંહ પર આક્ષેપ થયા છે સાચા છે કે ખોટા છે, પરંતુ એનો આપણે વિચાર તો જરૂર કરવો પડે કે આ પ્રકારનું પણ હોઈ શકે છે. તો એ જે થાય છે તો એમાં પણ જે વિસલ બ્લોઅર હોય એને પોતાની પવિત્રતા, પોતાનો સિદ્ધાંતો, પ્રમાણિકતા જાળવવી જરૂરી છે. પછી તમે કોઈ પક્ષમાં જોડાઈ જવા, કેજરીવાલે કેટલા બધા આક્ષેપો બેફામ કરતા હતા યુપીએ સરકાર વખતે, હવે એ અત્યારે લાલુ પ્રસાદ યાદવ સાથે હાથ મિલાવવા તૈયાર છે, નીતીશકુમાર સાથે હાથ મિલાવવા તૈયાર છે, દરેક ભ્રષ્ટાચારી જે એના આક્ષેપો કરતા હતા એની સાથે હાથ મિલાવવા તૈયાર છે. તો આ પ્રકારનું ન થાય, તમે તમારો રાહ ભૂલશો તો સામેવાળા પક્ષને આક્ષેપો કરવાનું એક બહાનું મળી જશે, એટલે એ પણ વિચાર દરેકે કરવો પડશે. જી પ્રચિતાબેન, તમે પોતે શિક્ષણ જગત સાથે જોડાયેલા છો, અનેક પરીક્ષાઓમાં આપ હાજર હશો, જ્યારે કોઈ પરીક્ષામાં આ પ્રકારે ડમી વિદ્યાર્થી બેઠો હોય તો કેમ તે વખતે જ ખબર ના પડે, કેમ આવા વિદ્યાર્થીને પકડી ના પડાય, પહેલો પ્રશ્ન તો એ છે મારો. બીજો પ્રશ્ન એ છે કે ચલો સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રકારે કોઈ ડમી વિદ્યાર્થી બેઠો અને તેને નોકરી મળી પણ ગઈ, પરંતુ તે નોકરી કેટલી યોગ્ય કહેવાય, કેટલી યોગ્યતા સાથે તે નોકરીને નિભાવી શકશે તે વ્યક્તિ? જી, એક શેર છે કે બરબાદ ગુલિસ્તા કરને કો એક હી કુલ્લુ કાફી થા, હર શાખ પે ઉલ્લુ બેઠા હૈ અંજામે ગુલિસ્તા ક્યા હોગા. આપણી આ સ્થિતિ છે, ક્યાંથી શરૂ કરીને ક્યાં અટકીએ આપણને ખબર નથી કે આ પહેલી શરૂઆત ક્યાંથી થઈ હશે. એટલે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે
કે સમાજમાં જે વ્યક્તિઓ આ રીતે છે, એક તો સ્પર્ધાત્મક પરીક્ષાનું જે કરિક્યુલમ છે, જે એનું માળખું છે, એમાં બે ત્રણ તબક્કાઓ છે અને આ બધા જ તબક્કાઓ એ ભેદે છે વ્યક્તિ કે જે ખોટી રીતે નિમણૂક પામવા માંગે છે તે વ્યક્તિ, તો એની પાસે એક એવી સિસ્ટમ ચોક્કસ છે જે એને ઘુસાડવા માટે તૈયાર છે. એટલે સૌથી પહેલો હું, કારણ કે જો તમે સરકારી આ વાત સરકારી વ્યક્તિઓની જ હોય, કારણ કે પરીક્ષાઓ પણ તે જ લે છે, અંગત રીતે બહુ જ સામે પ્રવાહે તરીને સાચા વ્યક્તિઓએ આ બધું કામ કરવું પડતું હોય છે. હું પોતે એ બાબતની સાક્ષી હોઉં છું, કારણ કે રસ્તા પર તમે જ્યારે જતા હો છો ત્યારે કર્મચારી નથી હોતા, ત્યારે માત્ર નાગરિક હોવ છો અને એ નાગરિકને પછી ભોગવવી પડતી હાલાકી પણ બહુ મહત્વની છે. મહત્વનું એ છે કે સમાજ કેટલો જાગૃત છે આમાં, વિદ્યાર્થીઓ કેટલા જાગૃત છે, જે વિપક્ષ છે એ કેટલું મજબૂતાઈથી આની રજૂઆત કરી શકે છે. આ બહુ જ મહત્વની બાબત છે, કારણ કે ચલો 156ની બહુમતી આપી દીધી, એ પછી જ્યારે અહીંયા આગળ મેં તમને કીધું કે જ્યારે એક પરીક્ષા લેવાઈ ગઈ પછી હવે બીજો પ્રશ્ન ઉભો થયો કે આ 36 વ્યક્તિઓએ ડમી એક્ઝામ આપેલી છે અથવા તો એના ડમી એક્ઝામ આપેલી છે, તો 36 એક બે ચાર વ્યક્તિ સુધી સમજી શકાય, 36 વ્યક્તિઓની જ્યારે વાત કરતા હોય ત્યારે સાવ હવામાં ગોળીબાર ના થઈ શકે. બીજું, ક્રેડિબિલિટી જોવામાં આવે ઓલવેઝ, કોણ બોલી રહ્યું છે અને કોના સંદર્ભમાં બોલી રહ્યું છે. યુવરાજસિંહના અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે એમનો, કે એમને જ્યારથી 2017 કે 2018 જ્યારથી એમને વાત કરી છે ત્યારથી અત્યાર સુધી ફૂલ પ્રૂફ એમની પાસે માહિતી છે. અને આજે બપોરે એમને જે વિડીયો જાહેર કર્યો છે એમાં એમને કહ્યું છે કે પહેલા મારા કુટુંબ પર આફત આવી છે, હવે મારી ઉપર પણ આવી શકી છે, મારી માતાને હું યોગ્ય સ્થાને મારો મૂકવા પડ્યા છે અને મારી પત્ની પણ શિક્ષિકા તરીકે નોકરી કરે છે એટલે એની પર બી તકલીફ ઊભી થઈ શકે છે. મહત્વનું એ છે કે સિસ્ટમમાં છીંડા પાડનારા લોકોને આપણે છાવરી રહ્યા છીએ, એટલા માટે આ છે. બાકી આપણી પાસે વ્યવસ્થિત આ બાબતોને અભિવ્યક્ત રજૂઆત કરી શકે એવા વ્યક્તિઓ છે, સ્કેમને ખુલ્લા પાડી શકીએ એવા વ્યક્તિઓ છે, તો પછી આ સ્કેમ થાય નહીં એના માટે સરકારે બહુ જ કડકાઈથી આ 36 વ્યક્તિઓ ઉપર તો કરવી જ જોઈએ. પણ યુવરાજસિંહ એ પણ કહે છે કે આ 36 નહીં, આ 36 ઉપર પણ બીજા જિલ્લાઓમાં આ વ્યક્તિઓ બહુ મોળા પ્રમાણમાં હોઈ શકે, એટલે જેટલી જગ્યાઓ છે એટલા પણ હોઈ શકે. બીજું કે આપણે 10 લાખ સુધીના લોકોની પરીક્ષા લીધી છે, એમાંથી લગભગ 50% ઉપર વર્ગ તો હાજર જ નથી રહ્યો, એટલે એનાથી અડધા તમે ગણો તો 5.5 લાખ વ્યક્તિઓએ પરીક્ષા આપી છે, એમાંથી 786 કે 85 જો જગ્યા ભરવાની થતી હોય તો આપણે સમજી શકીએ કે કેટલો મોટો ફાંસલો કાપવાનો થાય છે. એટલે સંખ્યાના પ્રશ્નો પણ બહુ મહત્વના છે આમાં. જી બિલકુલ પ્રફુલ્લ સર, આપણે ડમી ઉમેદવારની જયારે વાત કરી રહ્યા છીએ, આ ડમી ઉમેદવારનો જે ભાવ છે 8-12 લાખ જેટલો ભાવ બોલાય છે, જયારે આટલા રૂપિયા ચૂકવીને કોઈ વિદ્યાર્થી પરીક્ષા અપાવડાવશે ડમી વિદ્યાર્થી થ્રુ અને તેને નોકરી અગર મળી પણ જાય તો આપને નથી લાગતું કે આગળ જઈને આ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરશે? આ ભ્રષ્ટાચારના 20 ચક્ર છે ને એનો પહેલો આરો છે. પ્રચેતાબેને સારું કહ્યું કે હર શાખ પે ઉલ્લુ બેઠા હે અંજામે ગુલિસ્તા ક્યાં હોગા. કારણ કે દરેકને વિદ્યાર્થીને પણ શોર્ટકટ અપનાવીને પાસ થઈને નોકરી લઈ લેવી છે, એના એમાં મમ્મી પપ્પા પણ રોલ ભજવવા તૈયાર છે. માની લો કે પૈસા આપવા પડતા હોય તો બેરોજગાર યુવક પાસે પૈસા ન હોય, એને મમ્મી પપ્પા જ આપતા હોય, એ પૈસા આપવા પણ તૈયાર છે. અને આ બધાનું જો સૌથી મોટું મૂળ હોય ને તો એ અત્યારે ફાટી નીકળેલી બેરોજગારી છે. ખરેખર મુકેશભાઈ આના પર બોલવું જોઈએ વિપક્ષ તરીકે. એટલા હદે બેરોજગારીનો આંકડો ગયો છે કે માણસ નોકરી મેળવવા કોઈ પણ હદે જવા તૈયાર થાય છે. બીજું, સિસ્ટમમાં બેઠેલા લોકો છે એ પોતે પેપરો લીક કરે છે. તમે જો પ્રિન્સિપાલ કક્ષાની વ્યક્તિઓ પેપર લીક કરે છે, જયવંતભાઈએ યાદ કર્યું હમણાં કે ભાવનગરના પ્રિન્સિપાલ ત્યાંનું પેપર ફૂટ્યું, એમાં એમનું નામ આવ્યું કે જે ગુજરાતી ફિલ્મના અભિનેતા પણ છે. બીજું, ટ્યુશન ક્લાસીસો જ ચલાવે છે એ લોકોને પોતાને ત્યાંથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા એ બતાવવું હોય છે. અને બીજું, એ ભ્રષ્ટાચારમાંથી પ્રસાદ મેળવવાનો હોય છે, એટલે પેપર ફૂટે અને પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ માટે કી રોલ ભજવતા હોય છે.
અત્યાર સુધી કેટલા ટ્યુશન ક્લાસના જે લખપતિ કે કરોડપતિ થઈ ગયેલા સંચાલકોને સામે સરકારે પગલાં લીધા, બહુ મોટો સવાલ છે. એ જ રીતે પ્રિન્ટિંગ પ્રેસ જ્યાંથી લીક થાય છે એના પર પણ કોઈ પગલાં લેવાતા નથી. અને બીજું, હમણાં બધું ભાવનગરમાં જ કેમ બને છે? જયવંતભાઈ, તમે તો સૌરાષ્ટ્રના છો, હમણાં બધા જ ત્રણ કૌભાંડો મોટા ભાવનગરના આવ્યા કે આ પ્રિન્સિપાલ પેપર ફૂટ્યું એમાં ભાવનગર યુનિવર્સિટીમાં આવ્યું, જીએસટી કૌભાંડ આવ્યું કે જે બોગસ બેંકોના ખાતા ખોલાવતા હતા અને એ માટે ગરીબ લોકોના 10,000 જેટલા આધાર કાર્ડો ઉઘરાવેલા પકડાયા. આપણે અહીંયા અતારીએ એટલે એ કૌભાંડ ત્યાં આવ્યું એટલે હમણાં. અને આ કૌભાંડ પાછું ભાવનગરમાં જ આવ્યું એટલે ભાવનગર સંસ્કારી નગરી ગણાય છે. જયવંતભાઈ એ બાજુના છે એટલે મેં મજાક કરી, હું પણ એની સાથે સંકળાયેલો છું. પરંતુ સંસ્કારી નગરી ગણાય છે, શાયરોની અને કવિઓની નગરી ગણાય છે, ત્યાં હમણાં ભ્રષ્ટાચારોની નગરીનું એક બિરુદ લાગતું જાય છે. કારણ કે હમણાં જે છેલ્લા 4 મહિના મોટા કૌભાંડો પકડાય બધા ભાવનગર બે જ પકડાયા છે, ત્યાં પાયો તો ભાવનગરમાં જ છે. બીજું કે આખું જે કૌભાંડ છે ને એ કૌભાંડના તમામ પાસાઓ તપાસી અને પછી ફૂલ પ્રૂફ વ્યવસ્થા ભવિષ્યમાં ગોઠવાય એ માટે પહેલાં તો જ્યાં છીંડા હતા એ બંધ કરવાની સાથે છીંડા પાડનારાઓ સામે પણ કડક રીતે પગલાઓ લેવા જોઈએ. હમણાં એમણે જે યાદ કર્યું કે ભાઈ બેન્ડ મેળવવા માટે વિદેશ જવા માટે ડમી વિદ્યાર્થીઓ બેસતા હતા, સુરતની અંદર 4 થી 6 વિદ્યાર્થીઓને આ રીતે વધુ બેન્ડ મળે એટલા માટે ડમી વિદ્યાર્થીઓ તૈયાર રાખતા હતા, અંદર એ વોશરૂમમાં સંતાયેલો હોય, પછી સાચો ઉમેદવાર આવે એનું બધું ચેક થાય, એની સહી લેવાય, એના ફોટા લેવાય, એ અંદર જાય એટલે એ ટોયલેટમાં જતો રહે અને પેલો અંદર છુપાયેલો વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો રહે. અને એ વખતે પરીક્ષા ખંડના સીસીટીવી કેમેરા ટેકનિકલ કારણ એમ કહીને બંધ કરી દેવાય. એટલે માત્ર ભરતી પરીક્ષા, બોર્ડની પરીક્ષા, એજ્યુકેશનની પરીક્ષા અને વિદેશ જવા માટેની પરીક્ષાઓ સુધી આ રેલો પહોંચ્યો છે. એટલા માટે હું યાદ કરું છું કે આ રેલો છેક વિદેશ જવાની જે પરીક્ષાઓ છે ત્યાં સુધી પહોંચ્યો કે વિદેશના જે એના કોન્સોલેટ હોય છે ને ત્યાંની જે એજન્સી હોય છે એ કેટલી કડક રીતે પરીક્ષા લેવા અને કેટલી ફૂલ પ્રૂફ વ્યવસ્થા હોય છે ત્યાં પણ લોકોએ છીંડા શોધી કાઢ્યા છે. એટલે જેને પૈસા લઈ અને આનો વ્યાપલો કરવો છે ગમે ત્યાં છીંડા તો શોધી જ કાઢશે, તમે ગમે એટલી વ્યવસ્થા કરો. જી મુકેશભાઈ, જે રીતે આપણે આ ડમીકાંડની વાત કરી રહ્યા છીએ તેમાં આજે એક વિડીયો વાયરલ થયો છે જેમાં બિપિનભાઈ નામના એક વ્યક્તિ છે જે આક્ષેપ કરી રહ્યા છે કે યુવરાજસિંહે પૈસા લીધા હતા અને તેમના પર અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો આ વિડીયોને તમે કઈ રીતે જુઓ છો? હવે વિડીયોમાં જે તમે વિડીયોનો સવાલ કરો એટલે અમે એવું કહું છું કે બિપિનભાઈ પહેલા તો એમની જોડે જ હતા, એવું બધા સાથીદાર જ હતા. હવે આમાં ક્યાંક જો ખરેખર સાબિત થાય, મને લાગતું નથી કે યુવરાજસિંહ એવું કંઈક કર્યું હોય, પણ કદાચ સાબિત થાય તો એનો મતલબ એવો થયો ક્યાંક કંઈક ઓછું વધતું રહી ગયું હશે. તો આવી રીતના બધા વિડીયો અને આક્ષેપો થાય. બાકી હું માનું ત્યાં સુધી અત્યાર સુધીના જે કંઈ પેપરો ફૂટ્યા એની માહિતીમાં લગભગ યુવરાજસિંહનું ક્યાંય એવું આવ્યું નથી. પણ આ પહેલી વાર હવે એવું આવ્યું કે આમાં યુવરાજસિંહ પણ સંડોવાયેલા છે, એટલે હવે કોની ઉપર આપણે વિશ્વાસ રાખવો એ પણ સવાલ થઈ શકશે. અને વાત પ્રફુલ્લભાઈની 100% સાચી છે કે બેરોજગારી અને મોંઘવારી આ બંને વસ્તુ એવી છે કે ગુજરાત અને દેશની અંદર છે, પણ એના ઉપર કોઈ ધ્યાન અપાઈ રહ્યું હોય એવું કંઈ લાગતું નથી. ખાસ એ કહેવાનું મન હવે ઓછું એટલે થાય, પ્રફુલ્લભાઈ કીધું મુકેશભાઈ લેવું જોઈએ, પણ વાત એવી બધા કરવા માંડે બીજેપીના પ્રવક્તાથી માંડીને ઘણા બધા કે બેરોજગારી તો તમારે રાજસ્થાનમાં છે અને મોંઘવારી તો ત્યાં છે, એટલે કોંગ્રેસે આવું કહેવું જ ના જોઈએ. એટલે આ ત્યાં વાત તૂટી જતી હોય છે. ખરેખર ગુજરાતની અંદર આપણે ડિબેટ કરતા હોઈએ, ગુજરાતની વાત કરતા હોઈએ, ત્યારે એ કેન પ્રકારે આવી વાતો કરી અને જે વાત ખરેખર મુદ્દાની છે એને તોડી પાડવાના પ્રયત્ન થતા હોય. બાકી તમારી વાત 100% સાચી છે કે જે બેરોજગારી અને મોંઘવારી આ બંને વસ્તુ એવી છે કે જેના ઉપર ધ્યાન નથી અપાતું, એના કારણે આવા ડમી ઉમેદવારો ભાઈ જો નહીં પકડાવું તો મને પૈસા મળશે ને પેલાનું કામ થઈ જશે ને પેલાને પછી જે કરવું હશે કરશે, અને જો પકડાઈ જવું તો અમે હું કંઈ કરતો નથી કાં જેલમાં જઈશ. એટલે આ એક માનસિકતા, એના કારણે જે આ હિંસાઓ થાય છે. અત્યારે તમે જુઓ
ચોરી લૂંટફાટ આ ડમી ઉમેદવારની વાત તો આઈ અને બહુ જેને કહેવાય બહુ અગત્યની બાબત છે પણ એના સિવાય બીજા બધા ક્રાઇમ જે વધ્યા છે એનું કારણ પણ મોંઘવારી અને બેરોજગારી પણ સરકારની ઈચ્છાશક્તિ અને ઇમ્પ્લિમેન્ટેશન કેટલું આપણે દરેક મોટા નેતાઓ છે આપણા લોકલાડીલા મન કી બાત કરતા હોય છે ભાષણ પણ ચૂંટણીના કરતા હોય ક્યાંય એવો શબ્દ મન કી બાતમાં વપરાયો કે આ 36 ઉમેદવાર ડમી થયા અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ખરેખર આ ના થવું જોઈએ એના ઉપર ધ્યાન આપો ક્યાંય એવી કોઈ વાત કરી માત્ર ને માત્ર બસ ક્યાંક કોંગ્રેસને કોસવાની વાત વિરોધ પક્ષને તોડવાની વાત એવી કોઈ વાત હોય એમાં બધા જ નેતા બોલે પ્રવક્તા બોલે પણ સાચી વસ્તુ કબૂલ કરવામાં ક્યારેય એ લોકો હોતા નથી એવું સ્પષ્ટ દેખાય છે મેં પહેલા સ્લોટમાં કહ્યું કે એમના મંત્રીઓ આજે ક્યાં છે ખરેખર એ લોકો આઈને કહેવું જોઈએ કે ખોટું છે આના ઉપર તાત્કાલિક હા બોલશે ખરા આજે તો બોલવા માટે નથી આયા ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા જે હમણાં શૈલેષભાઈ હતા એમણે કહેવું જોઈએ કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આવું કહેતા હોય દરેક વખતે પણ કોઈ ચમરબંધી પકડાતો નથી અને જો પકડાઈ જાય તો એને બે ચાર દાડામાં જામીન મળી જતા હોય એટલે આ પ્રક્રિયા ચાલતી જ રહેવાની જી જમીનભાઈ જે રીતે વિદ્યાર્થી નેતા છે યુવરાજસિંહ અગર જો તે આવા કૌભાંડ પ્રકરણો બહાર લાવી શકે તો આઈબી શું કરી રહી છે શું આઈબી આ કાર્ય ન કરી શકે કરી શકે બિલકુલ કરી શકે પણ આઈબી કરતા જે છે ને સિસ્ટમ એવી ઝડબેસલક પહેલી વાત તો એ છે કે 100 મેં 80 બેઈમાન ફિર ભી મેરા દેશ મહાન ભારત મહાન આવું આપણે એક વ્યંગ્યોક્તિ કહી શકે વક્રોક્તિ કહી શકીએ પણ આ વાત સાચી છે આપણે ત્યાં સમાજનું સંરચના હવે એટલી ખરાબ થઈ ગઈ છે કે આજે હું જો સ્કૂટર ઉપર આવતો હોઉં ને મારી પાસે ગાડી ન હોય ને તો મારા પ્રત્યેનો જોવાનો દ્રષ્ટિકોણ એ બદલાઈ જતો હોય છે આ બીજું કે જે લોકો પહેલાં કોઈ ખરાબ કામ કરે તો એનો સામાજિક રીતે બહિષ્કાર થતો હતો આ વસ્તુ હવે બંધ થઈ ગઈ છે હવે ઉલટાનું ઘરમાંથી વાલ્મીકી છે એ કઈ રીતે બન્યા કે ભાઈ એને લૂંટફાટ કરતા હતા એના પરિવારે કીધું અમે તમારા પાપમાં સહભાગી નથી ત્યારે એ વાલ્મીકી બન્યા પણ હવે ઊંધું થઈ ગયું છે તમે આજે ઓછું કમાવો છો એ તમારા માટે એક ખામીયુક્ત છે તમે તમારામાં ક્ષમતા નથી તમે પ્રોફેસર છો તમે સરકારમાં છો તમે કોઈ પત્રકાર છો તમે જો ઓછું તમારી પાસે હોય તમારી પાસે એવું કે ભવ્ય ઘર ન હોય તમારી પાસે બંગલા ગાડી ન હોય હા તો તમે શું કર્યું આખી જિંદગી આ પ્રશ્ન છે પિતાને પૂછવામાં આવે છે છોકરાઓ દ્વારા એની પત્ની દ્વારા એને જો ઘરેણા ન લઈ દેવામાં આવે તો પૂછવામાં આવે એટલે પહેલા તો આખા ભારતમાં જો આપણે ખરેખર ભારત માટે શરમજનક વાત કહેવાય ને ભાવનગર માટે તો ખાસ કહેવાય હું ભાવનગરનો છું એટલે હું મારે તો માથું શરમથી ઝૂકી જાય છે કે આવા વારંવાર હા તો વારંવાર આ પ્રકારના અને બીજું સમાજની જે લોકો વાત કરતા હોય તો આ જે 36 પકડાય છે એમાંથી મોટા ભાગના પંડ્યા છે કોઈ જાની છે કોઈ બ્રાહ્મણ છે આ તમે સમાજના નામે તો સમાજે જે લોકો સમાજના નેતા થઈને ફરે છે એ લોકોએ કહેવું જોઈએ કે આપણા સમાજમાંથી એક પણ આવો ન આવવો જોઈએ બિલકુલ સમય મર્યાદા છે આપને અટકાવવા માંગે છે જયવંતભાઈ મુકેશભાઈ પ્રચિતાબેન પ્રફુલ્લ સર તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા ચર્ચા કરી આપનો આભાર તો દર્શકો આપણે વાત કરી કે આ સમગ્ર ડમી કાંડ થયું છે તેની પાછળ જવાબદાર કોણ હોઈ શકે અને શું કરવું જોઈએ હવે ભવિષ્યમાં આગળ જઈને આ ડમી કાંડ ક્યાં અટકે છે તે જોવું રહ્યું સીધો સંવાદમાં આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર